દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે બજારોમાં પણ ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં જિલ્લા મથક ભુજ સહિત તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી બજારોમાં લોકોની અવરજવરથી રોનક જોવા મળી રહી છે. દિવાળી પર્વને આડે હવે માત્ર સપ્તાહ જેટલો બાકી રહ્યો છે, તેમજ દિવાળી પછી લગ્નસરાની સિઝન પણ છે. જોથી હાલમાં બજારમાં કપડાં, ફૂટવેર, ઘર વપરાશની વસ્તુઓ, મુખવાસ, મીઠાઈ, ફરસાણ, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, જ્વેલરી, ફર્નિચર સહિતની વસ્તુઓ ખરીદી વધી ગઈ છે. લોકો પોતાના ઘરોને રંગો રંગાન કરી નવો રૂપ આપી રહ્યા છે. દરજીઓને પણ કડાકો બોલી ગયો છે. હાલમાં સમય બજાર સવારથી લઈ સાંજ સુધી ધમધમી જોવા મળી રહ્યું છે. મોલમાં પણ એટલી જ ઘરાકી હોય છે. ભુજની જો વાત કરીએ તો વાણિયાવાડ, શરાફ બજાર, અનમ રિંગ રોડ, છઠ્ઠી બારી, હોસ્પિટલ રોડ સહિતના મેઇન સહિતના વિસ્તારોમાં દિવસે પગ મૂકવાની જગ્યા મળતી નથી, જેથી તંત્ર દ્વારા ભુજના બજાર વિસ્તારોની વાહન અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભુજ નહીં પણ સમગ્ર જિલ્લામાં ગાંધીધામ, અંજારી, માંડવી, મુંદ્રા, અબડાસા, લખપત, નખત્રાણા, રાપર અને ભચાઉ સહિતના વિસ્તારોમાં બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. આપના માધ્યમથી કહેવા માંગુ છું, પહેલું તો આ વર્ષની દિવાળી બધાને બહુ સુખમય, આનંદમય અને આવનારું નવું વર્ષ ખૂબ જ પ્રગતિમય અને જે કંઈ પ્રકારે કહી શકાય આપણે સુખીમય રીતે જીવન જીવાય એ પરિવાર માટે હું ખૂબ જ શુભેચ્છાઓ દરેકને પાઠવું છું. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ વૈશ્વિક મહામારી ગત વર્ષથી જે રીતે ચાલી રહી છે, ગત વર્ષે આપણે ખૂબ જ નીતિ નિયમોને કારણે ઘણી બધી મર્યાદિત અને ઘણા બધા પરિબળો કોરોનાને કારણે સામનો કરી ઘણા પરિવારોના પણ કુટુંબને કોરોનાગ્રસ્ત થયા હતા. આપણે એ વાતનો પણ આનંદ છે, આપણા રાષ્ટ્રીય વડાપ્રધાનને આખી ટીમને પણ એટલા જ નરેન્દ્રભાઈને અભિનંદન આપવા જોઈએ કે આટલા મોટા દેશમાં જ્યારે 100 કરોડ જેટલી રસીકરણ એટલે વેક્સિન જ્યારે આપણે આપી ચૂક્યા છીએ ત્યારે એ વેક્સિન માટેના થઈને તમામ આરોગ્ય કર્મીઓ, તમામ તબીબો, સાથે સાથે તમામ વહીવટીતંત્ર અને જે પ્રજાજનોએ પણ આ મહામારી સામે રક્ષણ મેળવેલ છે, વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત થયા છે, એ બધાને પણ આપના માધ્યમ દ્વારા ખૂબ જ અભિનંદન પણ પાઠવું છું. પરંતુ આપણે જાણીએ છીએ મુજબ કદાચ ઘણા વર્ષોમાં આવી 100 દાયકાની જ્યારે આવી મહામારી આવતી હોય ત્યારે આ દિવાળીના પર્વમાં પણ અત્યાર સુધી આપણે ઘણા જેમ જેમ નિયમો થોડા થોડા હળવા થતા ગયા એ પ્રમાણે ઉત્સવો મનાવતા ગયા છીએ અને સરકારે પણ એ પ્રકારે નીતિ નિયમોમાં બધી છૂટછાટો આપેલી છે. પરંતુ આપણા માનનીય વડાપ્રધાને ટૂંક સમયમાં હમણાં એક નિવેદન જારી કર્યું હતું ત્યારે પણ કીધું હતું અને હું પણ એ રીતે આપને દોહરાવું છું કે હજુ એક દિવાળી ખૂબ જ આપણે સંયમતાપૂર્વક નીતિ નિયમોનું પાલન કરી હજુ પણ એમ ન માનીએ કે આપણે કોરોના સાવ નાબૂદ થઈ ચૂક્યો છે. એને બદલે આપણે માસ્ક પહેરવાનો આગ્રહ, બહુ ભીડભાડવાળા વિસ્તારમાં ન પણ જઈએ અને લોકો સ્વાભાવિક છે દિવાળીના પર્વને આખું મોટું પર્વ મનાવતા હોય છે ત્યારે પણ થોડીક ઢીલાશ ન રાખીએ અને આપણા મહામારીને સંપૂર્ણ નાબૂદ કરી એ દિશામાં જવા માટે થઈ જે કંઈ આપણી ગાઈડલાઇન્સ સરકારની છે એમાં આપણે બધા સાથ સહકાર આપીએ, આપણું કુટુંબ સ્વસ્થ, આપણું પરિવાર સ્વસ્થ, આપણું પરિવાર સ્વસ્થ તો સમાજ અને સમાજ સાથે રાષ્ટ્ર સ્વસ્થ, આ કલ્પનાને સાકાર કરીએ. કારણ કે તાજેતરના કેટલાક નિવેદનો જાણીએ છીએ મુજબ નવો વેરિયન્ટ વાયરસ દુનિયામાં અને કેટલીક જગ્યાએ આપણા ભારતમાં પણ એ શરૂ થયો છે, ત્યારે ફરી આવી મહામારીના કોઈ પણ નાનકડી એવી બેકાળજીને કારણે અને આપણી ભૂલને કારણે આપણે આપણા સમાજને, આપણા કુટુંબને આ ભોગગ્રસ્ત બીમારીમાંથી કેમ બચાવી શકાય
એ માટે થઈ આ દિવાળીના પર્વમાં ચોક્કસ દરેકને આપણે ઉજવવાનો અધિકાર છે પ્રજાને, પરંતુ નીતિ નિયમો પ્રમાણે જે કંઈ દરેક પ્રકારના ઉત્સવોમાં કરતા હોઈએ છીએ, મુજબ ખાસ કરીને મારા યુવાન મિત્રોને પણ સલાહ આપું છું કે આપણે જે કંઈ ફટાકડાની જે કંઈ સરકાર દ્વારા ગાઈડલાઇન્સ નક્કી થઈ હોય એ કદાચ એક વર્ષ થોડું આપણને ઓછો સમય પણ મળતો હોય તો એ ધ્યાનમાં રાખીને પણ સામાન્ય ઉજવણી કરવામાં પણ સંતોષ માની અને આપણે આમાંથી ફરી બેઠા થઈએ.